બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો જામનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરની અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજાઈ. આવતીકાલ તારીખ 7 મે સવારના 7 વાગ્યાથી લોકસભા ચૂંટણી 2024નું મતદાન શરૂ થશે, જેના અનુસંધાને જામનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર બીકે પંડ્યાના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદમાં તેઓએ પત્રકારોને મતદાન દિવસ માટે કયા પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે તેની સાથે આંકડાકીય માહિતી આપી હતી, જેમાં જામનગર જિલ્લામાં 1/4/2024 સુધીમાં 12/17/700 તથા દ્વારકા જિલ્લામાં 60,158 મતદારો નોંધાયા છે. પ્રથમ વખત મતદાન કરી રહેલ 18-19 વર્ષના યુવા મતદારો, જેમાં જામનગર જિલ્લાના 30,448 અને દ્વારકા જિલ્લાના 14,732 મતદારો છે. જામનગર જિલ્લામાં વરિષ્ઠ વયના 85 કે તેથી વધુ વયના 11,367 અને દ્વારકા જિલ્લામાં 100,002 મતદારો છે. જામનગર અને દ્વારકા જિલ્લામાં અનુક્રમે 10,204 અને 7,430 દિવ્યાંગ મતદારો છે. બંને જિલ્લાઓમાં કુલ 17,99,453 98.99% મતદાર કાપલ્યોનું વિતરણ કરાયું છે તથા મતદારોના ઘર સુધી પહોંચીને બંને જિલ્લામાં કુલ 45,05,000 મતદાર માર્ગદર્શિકાનું વિતરણ કરાયું છે. 12 જામનગર સંસદીય મત વિસ્તારમાં કુલ 14 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવેલ છે. 12 જામનગર લોકસભા મતદાર વિભાગમાં કુલ 1,881 મતદાન મથકો આવેલા છે, જેમાંથી જામનગર જિલ્લાના 5 વિધાનસભા મતદાર વિભાગમાં કુલ 1,247 મતદાન મથકો છે. જામનગર જિલ્લામાં કુલ 304 સંવેદનશીલ મતદાન મથકો છે. પ્રત્યેક વિધાનસભા મતદાર વિભાગ દીઠ ખાસ મતદાન મથકોની રચના કરવામાં આવી છે, જેમાં દરેક વિધાનસભા મતદાર વિભાગમાં 7 એમ કુલ 49 મહિલા સંચાલિત મતદાન મથકો, 7 દિવ્યાંગ દ્વારા સંચાલિત મતદાન મથકો, દરેક વિધાનસભા મતદાર વિભાગ દીઠ 1-1 એમ કુલ 7 મોડેલ મતદાન મથકો અને જિલ્લા દીઠ 1-1 એમ કુલ 2 યુવા અધિકારી દ્વારા સંચાલિત મતદાન મથક છે. જામનગર જિલ્લાના 726 મતદાન મથકો પર વેબકાસ્ટિંગ થશે. જામનગર અને દ્વારકા બંને જિલ્લામાં કુલ 7,718 અધિકારીઓ કર્મચારીઓ મતદાન મથક ખાતે ફરજ બજાવશે. જામનગર જિલ્લામાં 148 ઝોનલ રૂટ અને દ્વારકા જિલ્લામાં 670 એમ કુલ 224 ઝોનલ રૂટ નક્કી કરવામાં આવ્યા છે. જામનગર જિલ્લામાં 547 લોકો હોમ વોટિંગ કરશે. રિસીવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટરની વિગતો આપતા જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે કાલાવડમાં હરધ્રોલ હાઈસ્કૂલ ધ્રોલ, જામનગર ગ્રામ્યમાં હાલારી વિશા ઓસવાર, જામનગર ઉત્તરમાં ડીકેવી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, જામનગર દક્ષિણમાં પ્રભુલાલ સંગ્રાસા વિદ્યાલય અને ડીસીસી વિવિધલક્ષી હાઈસ્કૂલ જામ જોધપુરમાં સ્વામી વિવેકાનંદ ખંભારિયામાં મૈસૂર ભવન અને દ્વારકા વિધાનસભા મતદાર વિભાગમાં શારદા પીઠ કોલેજ ઝોનલ રૂટ રિસીવિંગ ડિસ્પેચિંગ સેન્ટર રહેશે. જામનગર જિલ્લામાં કુલ 1,247 ઈવીએમ અને 1,247 વીવીપેટ તથા 25% એટલે કે 310 ઈવીએમ અને 35% એટલે કે 434 વીવીપેટ રિઝર્વ રાખવામાં આવ્યા છે. જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ સુરક્ષા વ્યવસ્થા અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે 4 પોલીસ અધિક્ષક, 7 નાયબ પોલીસ અધિક્ષક, 23 પોલીસ ઇન્સ્પેક્ટર, 80 પોલીસ સબ ઇન્સ્પેક્ટર, 1,272 એએસઆઈ હેડ કોન્સ્ટેબલ, પોલીસ કોન્સ્ટેબલ કોન્સ્ટેબલ, 1,539 હોમગાર્ડ્સ જીઆરડી, 504 સેન્ટ્રલ પેરામિલિટરી ફોર્સ તથા 16 એસઆરપી કમાન્ડો તૈયાર રહેશે. હર્ષલ ખંદેડિયા, ZS TV, જામનગર.